નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય વિજ્ઞાન ના પ્રથમ યુનિટ ખોરાક ક્યાંથી મળે ના તાસ નંબર 5 ની અંદર આપ દરેક વિદ્યાર્થીઓનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના 4 તાસ ની અંદર એક નાનકડો એવો યુનિટ છે, આપણે જોયો કે ભાઈ બધા સજીવોને છે એ ખોરાકની જરૂર પડે છે, અથવા તો ખોરાકની આવશ્યકતા જે છે એ રહેલી છે, તેની બધી ચર્ચા કરી. ખાદ્ય સામગ્રી કઈ કઈ જોઈએ છે ખોરાક બનાવવા, અને તે બધી સામગ્રી આપણે કયા સ્ત્રોતમાંથી મળી આવે છે, પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાંથી, આ બધાની ચર્ચા છે એ આપણે આગળના 4 લેક્ચરની અંદર કરી. હવે મિત્રો, આજે 5મા તાસની અંદર છે એ યુનિટનો સ્વાધ્યાય આપણે જોવાનો છે. તો મિત્રો, સ્વાધ્યાય જોવા તરફ જઈએ તો સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન કંઈક એવો છે મિત્રો, કે તમને એવું લાગે છે કે બધા જ પ્રાણીઓ છે અથવા તો જે બધા સજીવો છે એને સમાન પ્રકારનો ખોરાક છે એની જરૂરિયાત રહેલી છે, અથવા બધા સજીવોને સમાન ખોરાક જોઈએ છે? તો મિત્રો, પહેલા તો એનો જવાબ આવશે ના, કે ભાઈ બધા સજીવોને એક સમાન ખોરાક અથવા તો સરખા પ્રકારનો ખોરાકની જરૂરિયાત હોતી નથી. કેવી રીતે? તો કે તેના માટે મિત્રો આપણે 3 પ્રકારના પ્રાણીઓ વિશે છે એ ચર્ચા કરી હતી. ક્યાં ક્યાં પ્રાણીઓ? તો કે પહેલું માંસાહારી પ્રાણીઓ, ત્યારબાદ મિત્રો બીજું તૃણાહારી પ્રાણીઓ, અને ત્યારબાદ મિત્રો ત્રીજા પ્રાણીઓ જે જોયા હતા મિશ્રાહારી પ્રાણીઓ અથવા સજીવો. મિશ્રાહારી એટલે કે મિશ્ર, કે જે બંને પ્રકારનો, જે વનસ્પતિઓનો પણ ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય તો પ્રાણીઓ અથવા માંસનો પણ ઉપયોગ છે એ કરતા હોય છે. હવે આ 3 પ્રકારના મિત્રો પ્રાણી જોયા હતા. અહીંયા જોઈએ કે ભાઈ માંસાહારી પ્રાણીઓ તો કે એક ખોરાક તરીકે છે એ માંસનો ઉપયોગ કરતા હોય છે. કેવા પ્રાણીઓ? તો કે સિંહ, વાઘ, દીપડો વગેરે. આવા બધા પ્રાણીઓ છે એ મિત્રો ખોરાક તરીકે છે માંસનો ઉપયોગ કરતા હોવાથી તેને માંસાહારી પ્રાણીઓ કહેવામાં આવે. ત્યારબાદ વાત કરીએ તૃણાહારી પ્રાણીઓ. તૃણાહારી એટલે કે ખોરાક તરીકે વનસ્પતિ પેદાશનો છે એ ઉપયોગ કરતા હોય એવા પ્રાણીઓની વાત કરીએ તો હરણ, ગાય, ભેંસ, બકરી વગેરે. આ બધા પ્રાણીઓ છે એ મિત્રો તૃણાહારી પ્રાણીઓ છે. ખોરાક તરીકે માત્ર વનસ્પતિ પેદાશનો જ ઉપયોગ કરે. ખોરાક તરીકે આ કોનો ઉપયોગ કરશે? તો કે માત્ર માંસ. અને આ પ્રાણીઓ ખોરાક તરીકે કોનો ઉપયોગ કરશે? તો કે વનસ્પતિ પેદાશ. ત્યારબાદ મિત્રો છે મિશ્રાહારી પ્રાણીઓની વાત કરીએ, જે માંસ પણ ખાય છે અને વનસ્પતિમાંથી બનેલી પેદાશ અથવા તો અનાજમાંથી બનેલી કોઈ પણ સામગ્રીનો ઉપયોગ કરે છે, તેવા પ્રાણીઓની વાત કરીએ તો તેવા કોણ કોણ? તો કે કૂતરો, બિલાડી વગેરે. આવા જે મિત્રો જે પ્રાણીઓ છે એ મિશ્રાહારી પ્રાણીઓની અંદર સમાવેશ થાય, એટલે કે આ માંસ અને વનસ્પતિ અથવા તો અનાજ. પણ મિત્રો અનાજ છે એ આપણે વનસ્પતિ માંથી જ મળે છે, બરોબર? એટલે આપણે છે એ અહીંયા લખીએ છીએ સાથે, પણ કઈ જરૂર હોતી નથી, કારણ કે અનાજ આપણે શેમાંથી મળે છે? વનસ્પતિ માંથી જ મળી આવે છે. તો આને મિશ્રાહારી પ્રાણીઓ કહેવામાં આવે. તો તમે અહીંયા જોઈએ મિત્રો કે સમાન ખોરાકની જરૂર નથી. મિત્રો આ જે પ્રાણીઓ છે ગાય, ભેંસ, બકરી, એ માંસ નહીં ખાય, એની સાપેક્ષમાં સિંહ, વાઘ, દીપડો એ વનસ્પતિ નહીં ખાય. તો આવા જે પ્રાણીઓ છે તો તમે જોયું કે ભાઈ સમાન ખોરાકની જરૂર નથી, બધા જ અલગ અલગ પ્રકારનો ખોરાક છે એ ખાતા હોય છે. આ પહેલો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. આમાં વધારે છે એ પ્રાણીઓના નામ તમે તમારા વાલીઓની મદદ લઈ અને આની અંદર નોંધ કરી શકો છો. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન એવો છે કે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાતી 5 વનસ્પતિ અને તેના ભાગ
ભાગનું નામ આપ. તો મિત્રો આ પ્રશ્ન આપણે શું કહેવા માંગે છે કે આપણે ખોરાક તરીકે જે વનસ્પતિનો ઉપયોગ કરીએ છીએ તે પાંચ વનસ્પતિના નામ લખવાના છે, અને તે વનસ્પતિના કયા ભાગનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ તેની ચર્ચા છે મિત્રો આપણે અહીંયા કરવાની છે. તો સૌ પ્રથમ છે મિત્રો વનસ્પતિમાં લઈ લઈએ કોથમીર. મિત્રો કોથમીર છે, આપ જાણો છો કે ઘરે આપણા મમ્મી છે એ કોઈ ખાસ એવી સામગ્રી દાળ ભાત છે શાક છે બનાવતા ત્યારે તેની અંદર ઉમેરતા હોય, તો કોથમીર ના મિત્રો આપણે શું ખાઈએ છીએ, તો કે પર્ણો ખાઈએ છીએ. કોથમીર ના પર્ણો છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય. અહીંયા વનસ્પતિ નું નામ લખું છું મિત્રો, અને અહીંયા એના ભાગ નું નામ લખું છું કે કયો ભાગ ખાઈએ છીએ. તો મિત્રો સૌ પ્રથમ કોથમીર, એના આપણે પર્ણો ખાઈએ છીએ. ત્યારબાદ બીજું મિત્રો આમલી. તો આમલી દરેક બાળકો છે એ ખાતા હશે, અથવા તો આમલી નો વૃક્ષ જોયું હશે. તો આમલી નો મિત્રો કેવો ભાગ ખાઈએ છીએ, તો આમલી છે એ વૃક્ષ નું શું છે, ફળ છે. તો આમલી વૃક્ષ છે એનો આપણે ભાગ ઘણા બધા હોય છે, મૂળ પ્રકાંડ પર્ણ આમાંથી ફળ બીજ આ બધા ફૂલ બરોબર એટલે કે પુષ્પ એમાંથી ફળ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજો અહીંયા લઈ લઈ ઘઉં. હવે ઘઉં ની વાત કરીએ તો ઘઉં માંથી એવો એનો કેવો ભાગ છે કે જેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. મિત્રો ઘઉં વનસ્પતિ છે, પણ એનો બીજ અથવા તો દાણા કે જેનો ખોરાક તરીકે છે એ આપણે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો છે એ હવે વાત કરીએ બટેટા. તો મિત્રો બટેટા નો એવો કેવો ભાગ છે કે જેનો ખોરાક તરીકે આપણે ઉપયોગ કરતા હોઈએ, તો કે પ્રકાંડ. જો બટેટા મિત્રો જમીનની અંદર થતો ભાગ છે, તેનો વનસ્પતિ કે વૃક્ષ જમીનની ઉપરની સપાટી હોય છે, પણ બટેટા છે એ જમીનની અંદર એટલે કે માટીમાં થાય છે, એટલે એના પ્રકાંડ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ પાંચમી વનસ્પતિની વાત કરીએ મૂળો. મૂળો ગાજર આવી કોઈ પણ વસ્તુ તમે મિત્રો છે ગરમર છે આ બધા વનસ્પતિ છે લઈ આપો છો. હવે આ મૂળો છે એનો આપણે શું ખાઈએ છીએ, તો કે મૂળ અથવા તો પર્ણ. મૂળ ખાઈએ છીએ સફેદ રંગનું, અને ત્યારબાદ એના પર્ણોની ભાજી પણ બનાવવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ચર્ચા કરી કે મૂળો છે તેના મૂળ અથવા તો એના પર્ણો છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકાય છે. અહીંયા આપણા બે પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂરા થાય છે. હવે ત્યારબાદ ત્રીજો પ્રશ્ન શું છે એની પણ ચર્ચા છે એ આપણે અહીંયા આગળ કરી. વિદ્યાર્થી મિત્રો ત્રીજા પ્રશ્નની છે આપણે ચર્ચા અહીંયા કરીએ કે ત્રીજો પ્રશ્ન છે એમાં આપણે બે કોલમ આપેલી છે મિત્રો, અને કોલમ છે એની અંદરથી છે આપણે સાસુ યોગ્ય જોડકું ગોતી અને જોડવાનું છે. તો પહેલો વિદ્યાર્થી મિત્રો જો અહીંયા આપ્યું છે કે ભાઈ દૂધ દહીં પનીર અને ઘી, તો આ બધું મિત્રો જુઓ કે દૂધ દહીં પનીર ઘી આપણે શેમાંથી મળે છે, તો કે દૂધ દહીં એ પ્રાણીઓને ખાય છે. ખોટું છે મિત્રો, આ વસ્તુ છે પ્રાણીઓને ખાતી નથી. ત્યારબાદ વનસ્પતિ અને તેની પેદાશ છે, તો દૂધ દહીં પનીર ઘી એ વનસ્પતિ પણ નથી અને વનસ્પતિ માંથી બનેલી વસ્તુ પણ નથી. ત્યારબાદ શાકભાજી છે, તો દૂધ દહીં પનીર ઘી એ શાકભાજી પણ નથી. તો વધે છે હું, તો કે ડી, એટલે કે બધી જ પ્રાણી જ પેદાશો છે. તો દૂધ આપણે ક્યાંથી મળે છે, ભેંસ માંથી ગાય માંથી બકરી માંથી, તો આ બધા શું છે, તો કે પ્રાણીઓ છે. ત્યારબાદ દૂધ માંથી દહીં પછી પનીર ઘી આ બધી જ વસ્તુ છે એ આપણે શેમાંથી મળે છે, પ્રાણી જ માંથી. તો મિત્રો આના જવાબ સ્વરૂપે છે એ અહીંયા મિત્રો લખીએ છીએ. તો અહીંયા પહેલા હમે યોગ્ય જોડકું કયું બને છે, તો પહેલા હમે ડી. આ એક આપણો ઓપ્શન તૈયાર થયો. ત્યારબાદ બીજું જોઈએ પાલક ફુલેવર અને ગાજર. તો મિત્રો આ બધા પ્રાણીઓને ખાય છે, તો કે નહીં, ખોટું છે. ત્યારબાદ વનસ્પતિ અને તેની પેદાશો છે. તો મિત્રો આ વનસ્પતિ પાલક છે ફુલેવર છે ગાજર છે આ બધી વસ્તુઓ છે મિત્રો શું છે, તો કે વનસ્પતિ છે પણ તેની પેદાશ છે નહીં. તો કે મિત્રો શાકભાજી છે, તો કે હા પાલક ફુલેવર ગાજર એ મિત્રો શું છે, શાકભાજી છે. તો અહીંયા બીજો ઓપ્શન આપણો શું બને, તો કે બીજા સામે શાકભાજી છે એ સી ઓપ્શન. તો બે તૈયાર થયા. ત્યારબાદ ત્રીજું સિંહ અને વાઘ, આ બંને પ્રાણીઓ શું કરે છે, તો કે બીજા પ્રાણીઓને ખાય છે.
સિંહ અને વાઘ બીજા નાના પ્રાણીઓ, કારણ કે આ પ્રાણીઓ કેવા છે તો કે માંસાહારી પ્રાણીઓ છે, તો માંસાહારી પ્રાણીઓ છે એ પોતાના ખોરાક માટે માંસ નો ઉપયોગ કરે તો માંસ ક્યાંથી મળી રહેશે, તો કે બીજા પ્રાણીઓને મારી અને ખાય છે. તો અહીંયા યોગ્ય જોડકો એ બને કે સિંહ અને વાઘ બીજા પ્રાણીઓને ખાય છે, તેથી ત્રીજા સામે એ. હવે મિત્રો વધે છે એક ચોથું, તો શું છે એની સામે? તૃણાહારી પ્રાણીઓ. તો આપણે મિત્રો જોયું કે તૃણાહારી પ્રાણીઓ કોને કહેવાય, તો કે માત્ર વનસ્પતિ અથવા તો વનસ્પતિ માંથી બનેલી પેદાશ છે એ ખાતા હોય એવા પ્રાણીઓને છે એ તૃણાહારી પ્રાણીઓ કહેવામાં આવે. તો વધે છે અહીંયા એક ઓપ્શન કે વનસ્પતિ અને તેની પેદાશ છે એ કોણ ખાય છે, તો કે તૃણાહારી પ્રાણીઓ. તો એની સામે ઓપ્શન આવશે બી. તો જો મિત્રો યોગ્ય રીતે છે અહીંયા છોડકું, એટલે કે ત્રીજો પ્રશ્ન પૂરો થઈ જાય છે. બહુ સામાન્ય અને ઈઝી એવો પ્રશ્ન છે. ત્યારબાદ છે એ ચોથા પ્રશ્નની અંદર વાત કરીએ, તો ચોથા પ્રશ્નની અંદર છે એ ઘણી બધી મિત્રો ખાલી જગ્યા છે આપને આપવામાં આવેલી છે. તો જોઈએ મિત્રો કે એક ચાર કે પાંસઠ જેટલી ખાલી જગ્યાઓ છે તેની સરસા છે એ આપણે અહીંયા કરીએ. પ્રશ્ન નંબર ચાર, ખાલી જગ્યા પૂરો. તો સૌ પ્રથમ છે એ મિત્રો પહેલી ખાલી જગ્યાની વાત છે એ અહીંયા આપણે આગળ કરીએ. વિદ્યાર્થી મિત્રો પહેલી ખાલી જગ્યા કે વાઘ માત્ર માંસ ખાય છે, વાઘ માત્ર માંસ ખાય છે માટે તે ખાલી જગ્યા છે. મિત્રો ઉપર પાંચ ઓપ્શન આપવામાં આવેલા છે, તૃણાહારી, વનસ્પતિ, દૂધ, શેરડી અને માંસાહારી. તો આમાંથી મિત્રો જો પાંચ માંથી કયો ઓપ્શન આવે છે, તો કે વાઘ માત્ર માંસ ખાય છે માટે તે તૃણાહારી છે, તો કે નહીં, તૃણાહારી એટલે વનસ્પતિ ખાતા હોય. અથવા તો વાઘ છે માંસ ખાય છે માટે વનસ્પતિ છે, તો કે નહીં, વાઘ છે માંસ ખાય છે માટે દૂધ છે, તો કે નહીં, શેરડી છે, તો કે નહીં. તો શું છે ભાઈ, તો કે વાઘ માંસ ખાય છે માટે તે કેવું પ્રાણી છે, તો કે માંસાહારી પ્રાણી છે અથવા તો માંસાહારી છે. આ પહેલી ખાલી જગ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બીજો ખાલી જગ્યા જોઈએ, તો કે હરણ માત્ર વનસ્પતિ ખાય છે તો એને માટે તે કેવું પ્રાણી છે. તો અહીંયા હમણાં જ વાત કરી કે ભાઈ તૃણાહારી પ્રાણીઓ છે માત્ર વનસ્પતિ જ ખાય, તો હરણ પણ માત્ર શું ખાય છે, વનસ્પતિ. તો હરણ કેવું પ્રાણી છે, તો કે હરણ છે તૃણાહારી પ્રાણી કહેવાય છે. વનસ્પતિ ખાતું હોવાથી તેને તૃણાહારી કહેવામાં આવે, બીજી ખાલી જગ્યાની અંદર આવે છે તૃણાહારી. ત્યારબાદ મિત્રો પોપટ ફક્ત ખાલી જગ્યાની પેદાશ ખાય છે. મિત્રો પોપટ આપને ખ્યાલ છે કે ભાઈ પોપટ દૂધ નથી ખાતો, શેરડી નથી ખાતો, તે માંસાહારી નથી, તૃણાહારી પણ નથી. હા, વનસ્પતિ માંથી બનેલી પેદાશ ખાય છે પણ વનસ્પતિ ખાતો નથી. તો અહીંયા જોઈએ કે પોપટ ફક્ત ખાલી જગ્યાની પેદાશ ખાય છે, ફળ ખાય છે મિત્રો. તો ફળ કોની પેદાશ છે, ફળ શામાંથી મળે છે, તો કે ફળ આપણે મળે છે વનસ્પતિ માંથી, એટલે પોપટ છે એ ફક્ત વનસ્પતિની પેદાશ ખાય છે. મિત્રો ત્રીજી ખાલી જગ્યા સંપૂર્ણ થઈ. ત્યારબાદ જોઈએ ચોથી ખાલી જગ્યાની વાત કરીએ, તો કે આપણે ખાલી જગ્યા પીએ છીએ. હવે મિત્રો પાણી પણ પીતા હોઈએ, દૂધ પણ પીતા હોઈએ છીએ, કોલ્ડ ડ્રિંક્સ પણ પીતા હોઈએ છીએ, પણ અહીંયા માત્ર છે ઓપ્શન એક જ આપેલો છે, દૂધ. પાણીની કે કોલ્ડ ડ્રિંક્સ ની વાત છે નહીં, ઠંડા પીણાની વાત છે નહીં, અથવા તો ગરમ પીણાની પણ વાત છે નહીં. મિત્રો એ વાત માત્ર તૃણાહારી પીવાની વસ્તુ નથી, વનસ્પતિ પીવાની નથી. દૂધ એક પી શકાય છે, શેરડી અથવા તો માંસાહારી એ કોઈ વસ્તુ પી શકાતી નથી. એટલે આપણે પહેલા જ ખ્યાલ, આપણે ખાલી જગ્યા પીએ છીએ. આ ઉપરાંત આગળ પણ વાત કરી છે, જે વસ્તુ ગાય ભેંસ અને બકરી માંથી મળે છે, તો ગાય ભેંસ અને બકરી માંથી મિત્રો માંસ પણ મળે છે, પણ આ માંસ ઓપ્શન નથી, માંસાહારી લખેલું છે. તો માંસાહારી પ્રાણીઓ છે, માંસ ખાતા માટે વપરાય છે. તો જે ગાય ભેંસ અને બકરી માંથી મળે છે તો એ પણ શું છે, તો કે દૂધ. ત્યારબાદ નીચે એવું પણ લખ્યું કે તે પ્રાણી જ પેદાશ છે, તો પ્રાણીઓ માંથી માંસ પણ મળે છે, દૂધ પણ મળે છે, પણ માંસ અહીંયા પાંચ ઓપ્શન માંથી માંસ ક્યાંય લખેલું છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા શું આવશે, તો કે દૂધ. આપણે દૂધ પીએ છીએ જે ગાય ભેંસ અને બકરી માંથી મળે છે અને તે પ્રાણી જ પેદાશ છે. તો આ ખાલી જગ્યા ચાર આપણી પૂરી થઈ. ત્યારબાદ મિત્રો પાંચમી ખાલી જગ્યા, ખાંડ આપણને શામાંથી મળે છે,
તો પેલા તો મિત્રો એ ખ્યાલ હોવો જોઈએ કે ખાંડ આપણે છે એ વનસ્પતિ માંથી મળે છે, પણ કઈ વનસ્પતિ? જો અહીંયા મિત્રો વનસ્પતિ નો ઓપ્શન છે, અહીંયા એવું બને ખાંડ આપણને વનસ્પતિ માંથી મળે છે, પણ બધી જ વનસ્પતિ માંથી ખાંડ મળશે નહીં, માત્ર એક જ વનસ્પતિ જે છે એમાંથી ખાંડ મળશે, અને જે છે શેરડી. તો અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા મિત્રો શેરડી નું નામ લખેલું છે. તો અહીંયા આપણે ઓપ્શન ની અંદર અથવા તો જગ્યા ની અંદર શું લખીએ કે શેરડી એવું લખીએ. જોઈએ મિત્રો, ખાંડ આપણને શેરડી માંથી મળે છે. મિત્રો શેરડી માંથી આપણે ખાંડ મળે છે. જો આ પાંચ ખાલી જગ્યા મિત્રો છે અહીંયા પૂર્ણ છે. પહેલી ખાલી જગ્યા લખી છે માંસાહારી, આ એક નંબર. ત્યારબાદ મિત્રો બીજી ખાલી જગ્યા ની અંદર તૃણાહારી, એટલે બીજો નંબર ની ખાલી જગ્યા. ત્રીજી ખાલી જગ્યા ની અંદર વનસ્પતિ. છથી ખાલી જગ્યા ની અંદર દૂધ. અને પાંચમી ખાલી જગ્યા ની અંદર આવે છે શેરડી. આ પાસે પાંચ ખાલી જગ્યાઓ મિત્રો છે એકદમ ઈઝી અને સંપૂર્ણ રીતે અહીંયા આપણે લખીશું. આવી ઘણી બધી ખાલી જગ્યાઓ છે એ મિત્રો લેશન ની અંદર તમારે તમારી રફનો ની અંદર નવનીત માંથી અથવા તો પાઠ્યપુસ્તક માંથી શોધીને જાતે બનાવીને છે એ આવી 15 બીજી ખાલી જગ્યાઓ છે એ પાઠમાંથી આજના લેશન ની અંદર તમારે લખવાની રહેશે. આજે અહીંયા પૂરું કરીએ, આવતા લેક્ચર ની અંદર છે એ નવા ચેપ્ટર ની શરૂઆત કરીશું. અસ્તુ, જય હિન્દ.